ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં થયો ભડકો. સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે માંડ્યો છે મોરચો. પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની કરી માંગ. સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાનો જવાબ. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં રાદડિયાએ કહ્યું, મેં પાર્ટી વિરુદ્ધ નથી કર્યું કોઈ કામ. જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે. મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કર્યું છે કામ. સટ્ટા બજારના મતે દેશમાં ફરી એકવાર મોદી સરકાર. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 294 સીટ મળે તેવું અનુમાન. કોંગ્રેસના ફાળે આવી શકે છે 60-70 બેઠક. ગુજરાતમાં ભાજપ ફરી કરી શકે છે ક્લીન સ્વીપ. બનાસકાંઠાના પાલનપુરમાં ગણેશપુરા વિસ્તારના લોકો તૂટેલા રોડથી ત્રસ્ત. રોડ પર ખાડા અને અનેક જગ્યાએ ઉભરાતા ગટરના પાણીથી વાહન ચાલકો પરેશાન. બિસ્માર રોડના કારણે અનેક વાહન ચાલકો અને વાહનો બને છે અકસ્માતનો ભોગ. આખરા ઉનાળાથી ગુજરાતના જળાશયો સુકાયા. રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ 44.42% પાણી બચ્યું. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 20.49% જ અને ઉત્તર ગુજરાતના 15% જળાશયોમાં 31% પાણી. તો ખેડૂતોને સિંચાઈના પાણી માટે પડી શકે છે ભારે મુશ્કેલી.